નમસ્કાર વિદ્યાર્થીઓ એને સેમેસ્ટર બે સમાજશાસ્ત્ર પેપર નંબર ચાર માનવ સંસાધન સંચાલન એમાં આપણે માનવ સંસાધન સંચાલનનો અર્થ અને એના લક્ષણો જોયા ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર તો માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર એ ખૂબ જ વિશાળ છે માનવ પરિબળને વિકસિત કરવા માટે ખૂબ જ અવકાશ છે જેમાં કઈ કઈ બાબતો થકી માનવ સંસાધન સંચાલન કરી શકાય આવી બધી બાબતોને વણી લેવાય છે અને માનવ સંસાધન સંસાધન સંચાલનની આધુનિક કામગીરીના સંદર્ભમાં જે સંચાલકી વહીવટી વિકાસ અને ઔદ્યોગિક સંબંધોમાં કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે તો આવી રીતના વિશાળ અર્થમાં આપણે એનું કાર્યક્ષેત્ર લઈ શકીએ પ્રથમ છે એનું કાર્યક્ષેત્ર તો કર્મચારી રોજગારી કોઈ પણ ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રના માળખા અંતર્ગત વિવિધ વિભાગો અને સપાટીઓ વચ્ચે વહેંચાયેલા કાર્યો અનુસાર જે નિર્ધારિત સ્થાનો તેમની વ્યક્તિલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં લઈ માનવ સંસાધનની ભરતી પસંદગી અને નિમણૂક કરવાનું પ્રાથમિક કાર્ય છે એકમ સાથે જોડાયેલ કાર્યક્ષમ કર્મચારીઓની બઢતી બદલી દ્વારા અનુભવ અને વિકાસ કાર્યો પણ કર્મચારી રોજગાર અંતર્ગત સમાવવામાં આવે છે કે આમાં આ કર્મચારીઓની જરૂરિયાત અનુસાર ભરતી કરવી ત્યારબાદ એની બદલી કરવી એનો અનુભવ જુઓ તો આવી બધી બાબતોનો સમાવેશ થાય છે કર્મચારી યોગ્યતાના ધોરણોએ પાર ન ઉતરે કે શિસ્તભંગની સમસ્યા ઊભી થાય તો ત્યારે અપકર્ષ કે છટણી અને છૂટા કરવાના સવાલોનો પણ એમાં સમાવેશ થતો હોય તેમજ કર્મચારીની વિવિધ સ્થાનોની જે કામગીરીમાં અહેવાલોની જાળવણી કરી અને તેને કારકિર્દી રેકોર્ડ પણ તૈયાર કરવાનું કાર્ય છે સંબંધિત છે એટલે આવી રીતના આ વિભાગ અંતર્ગત કર્મચારી રોજગારી સાથે સંબંધ ધરાવતા કાર્યક્ષેત્રનો પણ સમાવેશ થાય ત્યારબાદ બીજું કાર્યક્ષેત્ર છે કર્મચારી વેતન ધોરણો કે સાંપ્રત સમયમાં કર્મચારીને મળતું વેતન અને તેને આકર્ષવાનું અને સંતોષ આપવાનું એક મહત્વનું પરિબળ છે તો માનવ સંસાધન સંચાલન સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી જૂથો મેળવવા અને જાળવવા સાથે સંબંધિત છે વાજબી વેતનના ધોરણો નક્કી કરવા અને સ્થાપિત કરવાનું કાર્ય માનવ સંસાધનનું છે આ માટે સમગ્ર વ્યવસ્થા તંત્રના માળખામાં કાર્ય કરતા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને વેતન નીતિનું ઘડતર કરવું ત્યારબાદ કાર્ય વિશ્લેષણ અને કાર્ય મૂલ્યાંકન દ્વારા વૈજ્ઞાનિક વેતન અને એના ધોરણો છે એ નક્કી કરવા આપણે પણ એક મહત્વનું કાર્યક્ષેત્ર છે કાર્ય ગુણાંકન દ્વારા કાર્યક્ષમ કર્મચારીઓને બોનસ કે વધારાના વેતનનો લાભ આપવો વેતન સમયગાળો કે વેતન ધોરણો અનુસાર કાર્યની શરતો નક્કી કરવી જેવી મહત્વની બાબતો છે એનો સમાવેશ થાય છે તો આવી રીતના વેતન આધારિત ધોરણો નક્કી કરવા એ પણ એક મહત્ત્વનું કાર્યક્ષેત્ર છે ત્યારબાદ ત્રીજું છે કર્મચારી શિક્ષણ પ્રશિક્ષણ કે જેવી રીતે યંત્રને ઈંધણની જરૂર પડે તેમ કર્મચારીને પણ ઉર્જા વધારવા પ્રેરવા માટે શિક્ષણ પ્રશિક્ષણ એટલે કે તાલીમની જરૂરિયાત રહેતી હોય જેમાં કર્મચારીને પ્રાથમિક તાલીમ વિકાસ તાલીમ રિફ્રેશમેન્ટ તાલીમ ઓરિએન્ટેશન તાલીમ સુધારણા તાલીમ તો આવી તાલીમો દ્વારા એને સમયાંતરે એમાં કર્મચારીને જોડવામાં આવતા હોય છે કર્મચારીને ઉત્પાદન કાર્યપાલક કારકુનની નિરીક્ષણ અને સંચાલનની વિકાસ અને સંશોધનની તાલીમો પણ અપાય છે તાલીમબદ્ધ શિક્ષિત અને અનુભવી કર્મચારીઓ અને એની જે સંચાલનની સ્થિરતા છે એનું એમાં સર્જન થાય છે કોઈ એકમમાં ગુણવત્તા સુધારણા અને ઉત્પાદકતા વધારવા માટે કર્મચારી શિક્ષણ પ્રશિક્ષણ માનવ સંસાધનના સંચાલનનું એક મહત્ત્વનું કાર્યક્ષેત્ર છે તો આવી રીતના કર્મચારીઓને સમયાંતરે જરૂર પ્રમાણે શિક્ષણ પ્રશિક્ષણ એટલે કે તાલીમ આપવી એ પણ એક મહત્ત્વનું કાર્યક્ષેત્ર છે ત્યારબાદ ચોથું છે કર્મચારી જાળવણી કે કર્મચારી જાળવણીના કાર્યક્ષેત્રમાં આરોગ્ય અને સલામતી વિષયક બાબતોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા તંત્રમાં તેમજ ભૌતિક વ્યવસ્થામાં તેનું આયોજન થાય જેમાં હોસ્પિટલ દવાખાનાની સુવિધા ડોક્ટરી સારવાર જોખમી કાર્યો માટે બચાવ સુરક્ષાના સાધનો આકસ્મિક સજ્જતા અકસ્માતો અકસ્માતોમાંથી બચવા માટેનું પ્રશિક્ષણ સામાજિક સલામતીની અને રોજગાર સલામતીની યોજનાઓ છે કારખાના અને ઓફિસ કે ભવનમાં આરોગ્યપ્રદ વાતાવરણ છે જરૂરી સુવિધાઓ હવા ઉજાસયુક્ત ખુલ્લા વાતાવરણની અંદર કામગીરી સ્ત્રી કર્મચારીની અલગ વ્યવસ્થા તો આવી દરેક બાબતો છે એનો સમાવેશ છે એ કર્મચારી જાળવણીમાં થતો હોય ત્યારબાદ પાંચમું કાર્યક્ષેત્ર છે ઔદ્યોગિક સંબંધો તો ઔદ્યોગિક સંબંધોની જાળવણીથી એકમમાં ઔદ્યોગિક શાંતિ અને સંવાદિતા સ્થપાય આ માટે ઔદ્યોગિક સંબંધોની નીતિ નક્કી કરવી તે માનવ સંસાધનનું કાર્યક્ષેત્ર છે વિખવાદ ઊભા થાય તો તેના નિકાલ માટેની પ્રક્રિયા બનાવવી ઔદ્યોગિક કર્મચારીઓની સહભાગી દ્વારા કાર્યો કરવા કર્મચારી સંગઠનો સાથેની વાટાઘાટો જેવી મહત્વની બાબતો છે એનો આમાં સમાવેશ થતો હોય છે ત્યારબાદ કાર્ય સમિતિ બનાવી સહકાર અને સંવાદિતાનું વાતાવરણ સ્થાપિત કરી સહકાર અને સમન્વયની ભાવના વિકસાવવા સાથે ઔદ્યોગિક સંબંધો જોડાયેલા રહીએ એ પણ એક મહત્ત્વનું કાર્ય છે એટલે ઔદ્યોગિક સંબંધો પણ કાર્યક્ષેત્રની બાબતમાં એનો સમાવેશ થતો હોય છે ત્યારબાદ જે છઠ્ઠું કાર્યક્ષેત્ર છે એ જોઈએ તો કર્મચારી કલ્યાણ નિધિ કે કર્મચારી કલ્યાણ નિધિમાં કામદાર જે છે એની વીમા યોજનાઓ શિક્ષણ શિષ્યવૃત્તિ પેન્શન રહેઠાણ મનોરંજનના કાર્યક્રમો સામાજિક સવલતો કેન્ટીનની સુવિધા આવી બધી બાબતો છે એનો સમાવેશ થતો હોય મોટા એકમોમાં સ્કૂલ કોલેજો ખોલીને શિક્ષણની સુવિધા આપવી રમતગમતના સાધનો અને મેદાનો બનાવવા ઓડિટોરિયમ ક્લબ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ પૂરી પાડવી તો આપણે એક કાર્યક્ષેત્ર મહત્ત્વનું છે સામાજિક જવાબદારીના ભાગ તરીકે અને જૂથ સંતોષ ઊભા કરવા માટે પણ કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો કરવામાં આવે છે જે માનવ સંસાધન સંચાલનનું એ મહત્ત્વનું કાર્યક્ષેત્ર છે એટલે આવી રીતના જોઈએ તો સાંપ્રત સમયમાં માનવ સંસાધન સંચાલન આધુનિક સંચાલનનો ખ્યાલ છે એ બહુ વિકસિત થયો છે અને એવી રીતના અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કાર્યક્ષેત્ર એનું જોવા મળે છે તો અહીં આપણે જે માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર એ ટોપિક છે અહીં પૂર્ણ થાય છે